મેળાની અંદર છે ને ભાઈ, ચાલી ચાલી ને હું રે થાક્યો, મુઈ ચાલી ચાલી ને હું રે થાક્યો, ચાલ્યું નમજ રે આવે ગોરી, ધુડકી તારી મન માયા લાગી. આ બધી માયા લાગી જાય ભાઈ, મેળામાં મોજ આવે યાર. સિયારામ બજુ બાબા, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કમલેશભાઈ બચુ બાપા, આજે છે સાતમ, રવિવાર નો દિવસ, કાલે આઠમ છે. તો આજે સાતમ આઠમ ના બધાને પહેલા આપણે બધાને હેપી જન્માષ્ટમી, અને જે આપણે કહેવાતું હોય એ કયો તમે? બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, અને જય ઉમિયા, જય માતાજી. બધા જ લોકોને આપણે કહેવાય કે રવિવારની તમારી રાહ જોવે બધા, કે બચુ બાપા આજે શું વાત કરશે. અને આજે સાતમ આઠમનો તહેવાર જે કહેવામાં આવે છે કે સૌથી વધારે જે સાતમ આઠમનો તહેવાર છે ને આપણે અહીંયા કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર એ બાજુ સૌથી વધારે ઉજવવામાં આવતો હોય છે. અહીંયા તમે માનવામાં નહીં આવે, તમે જો કદાચ આ બાજુના નહીં હોય તો તમને કહું કે દિવાળી કરતાં પણ સૌથી વધારે મહત્વ સાતમ આઠમનું. સાતમ આઠમનું દિવાળીમાં કદાચ કપડાં ના લઈએ નવા, પણ સાતમ આઠમમાં તો નવા કપડાં લઈએ જ. કપડાં આવે, સાચી વાત ને? દિવાળીમાં અહીંયા મહત્વ ઓછું ઓછું, પણ ખરું હવે તો એ પણ વધી ગયું છે, નકર પહેલાં એટલું બધું મહત્વ નહીં. પણ સાતમ આઠમનું તમે માનશો નહીં, અહીંયા સાત છ, પાંચ પાંચ છ છ દિવસ, સાત સાત દિવસ દુકાનો બંધ હોય બધાને, અને લોકો મેળા કરવા જાય. આ વખતે તો મેળા થઈ શકે નથી, નકર મોરબીમાં જ ખાલી ચાર થી પાંચ મેળા હોય મોરબીમાં. પાંચ મેળા, નાનું એવું અમારું સિટી છે, પાંચ મેળા રાજકોટની અંદર સૌથી વધારે હોય. રાજકોટ હોય, પોરબંદર હોય, કચ્છ હોય. પોરબંદરનો પણ સૌથી મસ્ત મેળો, ચોપાટીનો મેળો, એ પણ બહુ જ વખણાય છે. ત્યાં પણ હું નથી ગયો, પણ લોકો પોરબંદર પણ બહુ જતા હોય છે. એટલે મેળાનું મહત્વ બહુ વધારે છે. એક એક જણા મેળામાં એટલા બધા રૂપિયા વાપરીએ છીએ કે વાત પૂછો. માં બે ચાર દી તો બસ પૈસા જ વાપરવાના, બીજી વાત નહીં. પછી પન્ના પણ બહુ રમતા હોય છે, તમને એ પણ કહી દઉં. ના, એ રમે બધાય. હા, અમારે મનોરંજન છે ને બે દી મનોરંજન. હા, એ પણ તમને કહી દઉં કે આખો આખું વર્ષ કોઈ નથી રમતું, પણ સાતમ આઠમના તહેવારના દિવસે છે ને પન્ના રમવાનું પસંદ વધારે કરે છે. સાચી વાત ને? મનોરંજન બધાને બે દિવસ જોઈ, પણ એ મનોરંજન માટે, ખાલી પરિવાર સાથે બેસી શકે એના માટેનું. આ તમને જે વાત કરી રહ્યો છું એ નરી વાસ્તવિકતાની વાત કરી રહ્યો છું. કોઈ, સાચી વાત ને બાજુ બાપા? અને ઘર ઘરના રમતા હોય, પાંચ પાંચ રૂપિયા, દસ દસ રૂપિયા, ક્યારેક રૂપિયા રૂપિયા, બબે રૂપિયા, ખાલી એક ત્રણ પન્ની રમતા હોય અથવા રમી રમતા હોય, રમી રમતા હોય, બે વસ્તુ વધારે રમતા હોય. સાચી વાત ને? ત્રણ પન્ની વધારે, ત્રણ પન્ની વધારે, તીન પન્ની. એટલે આ બધી જે મજા છે ને ભાઈ, હું પણ રમું છું ભાઈ. બાજુ બાપા તમે રમતા? તમે રમતા? હું પોતે રમતો. એમ ને? હું મારા પરિવાર સાથે જ, હું મારા વાઈફને પણ બહુ સરસ આવડે છે. વાઈફ પણ રમે, પછી અમારા બધા ફેમિલીમાં હોય ને બધા, તો બધા બે એ ટૂંકમાં એક બેસવાનો એક માતા કહેવાય ને, મનોરંજન છે એ બાને લોકો બેસી શકે, કંઈ જુગાર નહીં કહે એને, ખાલી લોકો આરામથી બેસી શકે એનો આ તહેવાર છે. અને બચુ બાપા, આજે એક સેજલબેન ગાંધી જે ન્યુયોર્કથી અમેરિકાથી છે, તો એમની એક ફરમાઈશ હતી કે મોબાઈલ તો હવે આવ્યા, જ્યારે પોસ્ટકાર્ડનો જમાનો હતો, ટપાલીનો જમાનો હતો, એની કંઈક વાત થઈ જાય તમારા જુવાનીમાં. એમાં ટપાલનો જમાનામાં તો એવું હતું કે ત્યારે આપણને કાંઈ મોબાઈલ ને એવું નહોતું, પણ ત્યારે હેડકી આવતી, હેડકી આવતી, એટલે કોઈક યાદ કરતું હોય, પછી આપણે બધાના નામ લેતા, બધા નામ લે એટલે હેડકી બેસી જાય. અને એ હકીકત છે નહીં પાછી? ના, હકીકત એટલે સાચી વાત છે એમ. હા, ત્યારે હેડકી બહુ આવતી, હવે તો હેડકી નથી આવતી, હવે હેડકી બંધ થઈ ગઈ, હવે હેડકી બંધ થઈ ગઈ, મોબાઈલ આવી ગયા. પણ બજુ બાબા, ઈ જે સમય લોકોની જે 12 વાગે કે અમુક અમુકના બધા સમય હોય કે ઘણી જગ્યાએ સવારે 9 વાગે ટપાલી આવતા હોય, 12 વાગે આવતા હોય, કોકને સાંજે આવતા હોય, પણ એ રાહ જોવાની મજા કેવી હતી? હા, કે આ ટપાલી ટપાલી નીકળે તો પૂછે કે છે ભાઈ અમારી ટપાલ? હા, આજ નથી, આજ કાંઈ નથી. અને આપણે હા રાહ જોતા, અને આપણે ક્યારે કોના લગ્ન આવશે, અને લગ્ન આવે ત્યારે એમાં ખબર પડતી કે ભાઈ આ ફલાણા ભાઈના લગ્ન છે,
હવે તો પહેલા બધું હવે ખબર પડી જાય કે એક વર પછી લગ્ન થવાના છે, પણ પહેલા ટપાલી દ્વારે જ ખબર પડતી. એના દ્વારા ટપાલ આવે એટલે ખબર પડે કે અહીંયા ઘરે કંકોત્રી આવી, લાલ અક્ષરથી લખેલી હોય, લાલ અક્ષરથી લખેલી અને ટપાલ હોય. હા, એ ટપાલ ની અંદર પહેલા કંકોત્રી એક જ આવતી, બધા માટે એક જ આવતી. હવે તો બધું અલગ અલગ થઈ ગયું, ખાવા માટેની કંકોત્રી અલગ, ભોજન સમારંભ ને બધું અલગ 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 થઈ ગયું, પણ બધું એક જ હતું. હા, બધા માટે સરખા એક જ હતા. અમે માનો ને કે અમે આવી રીતે લગ્ન માં જઈ ને એક રૂપિયો હાથ ગયું કરેલું હે. હા, ખાલી એક જ રૂપિયો હાથ ગયું. એ જમાનો હતો, એક રૂપિયો હાથ ગયું. ઘણા એવા છળા અને માંગણા, હા, એ હજુ રિવાજ છે ને. હા, એ છે. એમાં આખા લગ્ન થઈ જતા પરિવારના, કે તમારા છડા અને માંગણાની કદાચ તમને ખબર છે કે નહીં, કઈ કહેજો તો ખરા મને. છડા અને માંગણા ખબર ને તમને? તમે ઓલા તમારા દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન છે, તો મેં 500 રૂપિયા તમારા દીકરીના લગ્નમાં આપ્યા વ્યવહાર, પછી 500 તમારા દીકરીના લગ્નના વ્યવહારના, અને બીજા 500 એક આપવાના અલગ અલગ. એટલે મારે 1000 રૂપિયા આપવાના, પછી જયારે મારી દીકરીના લગ્ન હોય ને કે મારા દીકરાના લગ્ન હોય તો તમારે 500 મને આપવાના, અને પ્લસ પાછા મેં તમને આપ્યા હોય ને માંગણાના, એ પાછા તમારે મને છડા દેવાના પાછા. એટલે એ વ્યવહાર કે વ્યવહાર 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 એ હજુ ભરવાડ સમાજમાં છે, પછી ઘણી બધી જ્ઞાતિઓમાં પણ એવો અત્યારે હજુ રિવાજ છે કે એનાથી વ્યવહારમાં જ લગ્ન થઈ જાય. સાચી વાત ને? બરોબર. માલધારી સમાજમાં ઘણા બધા હજુ પણ કયા કયા જ્ઞાતિમાં છે નીચે કોમેન્ટ કરજો, કારણ કે ઘણી બધી જ્ઞાતિઓમાં આ બધી વસ્તુનો હજુ પણ ચલણ છે. હા, અત્યારે જો આ હાતમ છે ને, અત્યારે નાનામાં નાનું ઘર હશે ને તોય રાંધે. અને હું છઠ ના દી રાંધે. હા, બચુ બાપા 15-20 વર્ષ ભરવાડ સમાજમાં રાંધેલું છે. શું વાત છે, વાહ. બધાના ઘરે હું મોટિયા લાડવા, ગણગણ, મોહન થાળ બનાવવા જતા. હા, બનાવે બધાના ઘરે. 15-20 રૂપિયા આપે એક ઘર દીઠ. 10 ઘર રાંધતો તો 200 રૂપિયા થતા. તો કેવી રીતે તમે રાંધવા, કેવી રીતે, કારણ કે એટલું સ્પીડમાં કેવી રીતે બનાવતા બધું? એ લોકો તૈયાર કરીને કહેતા કે તૈયાર આટલું કરીને રાખો. એ તો એ આપણને માલ આપી દે બધો. આપણે બધું એટલે એના ઘરે જઈને રાંધતા કે તમારા ઘરે? ના, એના ઘરે જઈ. એના ઘરે જઈ એની સામે રાંધી, એની સામે આપણે આવતું રહેવાનું. બરોબર. લ્યો, ચાસણી કરી નાખી દેવાનું, લોટ શેકવાનો પેલા. કોક દી મને તો ખવડાવજો ક્યારેક. હા, ભલે. ગણગણ આપણે નથી ખાધું, તમે ખાધું હોય તો કોમેન્ટ કરજો, મેં નથી ખાધું હજુ. આપણે આ મૂઠિયા લાડવા કેમ બનાવી, એના મૂઠિયા બનાવી લાડવાના, હા, તળીને પછી એને ભાંગી નાખવાના, પછી એમાં ચાસણી નાખવાની, ઓલું છે એટલે આપણે ઘી ગોળ નાખી. બરાબર. એના બદલે આ ચાસણી નાખી એટલે આ ગણગણ થઈ જાય. વાહ, આ તો બધી દેશી મજા છે. દેશી મજા. અને આવી રીતે કોઈ બનાવી ન દેતું ને, એટલે બચુ બાપાને ઘરે બચુ બાપા મારી આ જાવજો, બચુ બાપા મારી બાજીએ. જમાનો બહુ બધો આગળ વધતો જાય છે, લોકો તૈયાર લઈ લે છે. મારા ઘરે પણ ખુદ તૈયાર લઈ આવ્યા છે સંજયભાઈ. સરસ મજાના જે કાલે રેસીપી બહુ જોરદાર બનાવી છે અમે. કાલે બચુ બાપા મોહનથાળ બનાવ્યો કે જે આજે રવિવારના રસોડામાં આવી ગયો છે રેસીપી. અને આવતા રવિવારે મસ્તીનો જે કરણસાઈ લાડુ, કરણસાઈ લાડુ, હા, જે આપણે બુંદી આવે ને, હા, એને ઘીમાં તરવાની, હા, અને તરીને પછી એને ભૂકો કરી નાખવાનો, પછી એને બુંદી કરવાની તરીને પછી એને થઈ જાય પછી એને ભૂકો કરી નાખવાનો, ભૂકો કરીને પછી એની અંદર ડ્રાયફ્રૂટ ને આ અંતે અને બધું, પછી એમાં ચાસણી નાખવાની કેસરવાળી, અને પછી જે એ ખાવ ને બચુ બાપા મોઢામાંથી જાતો નથી અને એટલા મસ્ત કે મજા આવે કે સંજયભાઈ ના રવિવારના રસોડામાં આવવાની છે રેસીપી. બહુ મસ્ત આવશે અને જોવાનું ભૂલતા નહીં, કારણ કે આ બધી અમારી દેશી મોજ છે. બચુ બાપા, આ જે સાતમ આઠમના દિવસે મેં એવું સાંભળ્યું છે કે લગ્ન પણ થતા, હક પણ થતા. સાતમ આઠમમાં તો બધા એમ પસંદ કરતા,
બધા પસંદ કરે મેળામાં, આ તે બધે જોયું હોય આ તે બધું પસંદ કરે. પછી હક સાંભળજો, આજે મજા આવશે. હા, હક પણ તો આપણે સંક્રાંત આવે ને ત્યારે કરે, ત્યારે થાય. અત્યારે જો મેળામાં શું છે કે અમારે જવાનું હોય, અમને એક બીજો એક મેળાની વાત આવી છે તો તમને કહી દઉં. અમારે એક અહીંયા આપણે જે મેળો થાય આપણે ધોળેશ્વર, અહીંયા આપણો શમશાનનો મેળો, હા એ શમશાન વીસી ફાટકવાડ ધોળેશ્વર, ધોળેશ્વર. એવી માન્યતા છે કે ત્યાંના ભજીયા ખાઈ લ્યો ને તો તાવ ન આવે. તાવ ન આવે, સાચી વાત છે ને? હા, મોળના ભજીયા ખાવ એટલે તાવ ન આવે, મોળના ભજીયા ખાવ એટલે તાવ ન આવે. પછી એવી જ રીતના આપણે વાંકાનેરમાં પણ છે નાગાબાવાનો મેળો, ત્યાં બુંદી અને ગાંઠિયા અને ભજીયા એવી રીતના પણ પ્રસાદી આપવામાં આવે છે. અને ભાઈ મેળો મને એટલો બધો અતિશય વાલો છે કે તમે માનશો નહીં, મેળા મને બહુ જ ગમે. હું બધા જ ફજિયતમાં જાઉં છું, મારી વાઈફ બહુ ઓછામાં જાય પણ હું બધામાં જાઉં. પણ મારી દીકરીઓ પણ અત્યારે તૈયાર થઈ ગઈ છે, એ પણ મારી સાથે જ હોય, અને હવે દીકરાઓ પણ હવે તૈયાર થઈ ગયા છે, એ પણ આપણી સાથે જ રહેવાના છે. અને મેળામાં જે બચુ બાપા મજા આવે, હા મેળાની મોજ, એ ખાવાનું, આઈસ્ક્રીમ ખાવાની, ગુલ્ફી ખાવાની, ગોલા ખાવાના. ચાર ખાનાવાળા હતા ને, હજુ પણ છે, હજુ પણ અમે હા રૂમાલ રાખી દઈએ ને ત્યાં પછી જે ઉપાડતા ને પછી રૂમાલ ખોવાઈ જાય, કા ખોવાઈ જાય ને કા કોક લઈ લઈએ. ઓલો ચાર ખાના વાળો હતો એટલે ધ્યાન જોઈને આમ આમ આવે, ત્યાં ચાર ખાનું તો આવી જાય આમ. એટલે કેવી મજા આવતી. હું ઉડકામાં છે ને, ઉડકું ઉડકું કે આપણે ઉડકું કે ને, હા એ મોટું એકદમ મોટું, રાજકોટમાં બહુ મોટા મોટા ઉડકા હોય છે. અને હા, અને અમે ભાઈબંધ ભાઈબંધ જાય પાછા, ફેમિલી તો જવાનું પછી પાછા ભાઈબંધો જાય, લઠ્ઠા 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 જ કે આ મારી તળપદી ભાષા છે, લઠ્ઠા લઠ્ઠા જાય અને પાછા ટોચ ઉપર જ બેવાનું. હા ટોચ ઉપર બેવાનું અને ઓલાને કહેવાનું ભાઈ ચાલુ જ રાખ. ત્રણ ત્રણ વખત ઉતરીએ નહીં અમે, ઓ અમારો અમારું ગ્રુપ હોય ને, પાંચ છ જણાનું ગ્રુપ હોય, પછી અમે ઉપર ચડી ગયા પછી ઉતરવાનું નહીં. જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી વાળાને ચાલુ રાખ, એક જ વખત ટિકિટ લેવાની, પછી એને પૈસા આપવો ને, પણ ચાલુ જ રાખો ને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી બેહવાનું. અને તમારી હિંમતની દાંત તો દેવી પડે ને, તમે આમ તો હુડકામાં બેહો, દરિયામાં બેહો, હુડકામાં દરિયાની અંદર બી જાઓ, આમાં તો હુડકામાં તો બેહી જકો, એ ઉપર ટોચ ઉપર બેહવાની મજા આવે. બજુ બાપા આમ નીચે જાય ને પછી જે આ અને પછી જે મજા આવે. પછી એક હમણાં વચ્ચે એક આવ્યું હતું બજુ બાપા, આખું ઊંધું થાય, એમાં તો બહુ ઓછા લોકો બે હતા, કારણ કે પાકીટ બાકીટ જે કાંઈ મોબાઈલ વોબાઈલ બધું ધડામ નીચે પડે બધું, કારણ કે આખા ગોલટીએ જ ખાવાના આખું. તમને કદાચ ખબર છે પિંજરું હોય અને પિંજરું આખું રાઉન્ડ ફરે, એમાં પણ બહુ મજા આવતી. એ નવું નવું આવ્યું ત્યારે બધા બહુ બધા બહુ ઓછા લોકો બેસતા, 20% લોકો જ બેસતા, કારણ કે એમાં બહુ બીક લાગે, બીક લાગે, કારણ કે એમાં માથે પણ બહુ ભટકે. એટલે આ બધી મેળાની મોજ છે ને, આ બધી અમારી હાવ દેશી મોજ છે કે તમને મજા આવી ગઈ હોય તો જરૂરથી અમને કહેજો. અને નેક્સ્ટ વિડીયોમાં તમને શું ગમે છે એ જરૂરથી કહેજો. આપણે તેજલબેન, આપણે સેજલબેનની ફરમાઈશ હતી કે ભાઈ બચુ બાપાને પૂછો કે આ ટપાલની ફરમાઈશ હતી ને એ બધું કેવું હતું, અને મેળામાં છોકરી જોવાનો જે હજુ પણ રિવાજ છે, પરિવાર સાથે આવે તૈયાર થઈને પછી અહીંથી અમે બધા થેપલા ના તે બધી વસ્તુઓ અમે પછી ત્યાં લઈ જતા હોય છે અને ત્યાં અમે ખાતા હોય છે. અને સાતમ આઠમની અંદર કહેવાય છે કે આઠમના રાત સુધી ચૂલા પ્રગટાવવાના નથી હોતા, આઠમની રાત સુધી ને. આજે અને આઠમનો મેળો થતો હોય, રાતે ચૂલા ઠારી નાખ્યા હોય, હા છઠના દીએ, અને આઠમને દી ચૂલો નહીં પ્રગટાવવાનો. પણ તો એમાં ચા પીવા તો ચૂલામાં ચા બનાવતો, ચા તો બનાવી પડે ને, એટલે ચા તો બનાવે પણ પછી પાછો ઠારી નાખે. હા, અને આ બધી એવી બધી વાતો છે કે તમને જે કરી રહ્યા છે તે મજા આવી ગઈ ને તમને, પણ મજા આવી ગઈ ને તમને. તો હજુ પણ તમારે આવી વાતો સાંભળી હોય તો જરૂરથી હવે આવતા રવિવારે કંઈક નવી વાતો કરશું. તમે કોમેન્ટ કરજો કે તમારે કઈ વાત સાંભળવી છે. તો આજનો વિડીયો આપણે આટલું રાખશું બજુ બાપા, મજા આવી ગઈ ને? હા મોજ આવી ગઈ, મેળાની મોજ, મેળાની મોજ હો ભાઈ. અને મેળો રાજકોટમાં અમુક અમુક જગ્યાએ ચાલુ છે તો વિચાર છે, પણ ફેમિલી સાથે થોડુંક પોસિબલ નથી, કારણ કે મેઇન જે મોટા મોટો જે મેળો થાય ને એ નથી ને, તો રાજકોટની શાન અધૂરી કહેવાય. કારણ કે પ્રાઇવેટ મેળામાં જે સરકારી મેળા છે ને ફ્રી વાળા આવે ને એમાં મજા છે ને, એ પ્રાઇવેટ મેળામાં મજા નથી આવતી. મજા નો આવે, સાચી વાત બાપા, મજા જ નો આવે પ્રાઇવેટ મેળામાં. 50 કે 100 રૂપિયા ટિકિટ લઈએ ને વળી પછી એમાં આપણે અંદર બેહવાનું, એના અલગ. એટલે ટૂંકમાં એ જે ઓલી દેશી જે મજા છે સાહેબ, એની જે મજા નહીં. તો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. આજનો વિડીયો આપણે આટલો રાખીશું. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ. અરે નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી દગતી હરિયમ તસ જય માતાજી જય ભગતી જય મોગરાયણ જય હિન્દ.
જય સિયારામ. તો મેળાની મોજ હતી આપણી. બાય બાય. જય સિયારામ. જય મા ઉમા, જય મા મોગલ, જય ગઈડા મંડળ, ગઈડા મંડળ ને જય સિયારામ. જય સિયારામ.